કક્ષા 5, વિષય હિન્દી. ટોપિક 5, ચિડિયાઘર કી સેર. ચિડિયાઘર કી સેર. ચિડિયાઘર એટલે જ્યાં પશુ અને પક્ષીને રહેવા માટેનું સ્થાન, એટલે કે એને જોવા માટે, એની દેખરેખ કરવા માટે રાખવા મૂકવામાં આવેલા જે જગ્યા, જેને ચિડિયાઘર કહેવામાં આવે છે. તો આપણે આજ આ ટોપિક પર વાર્તા સાંભળીએ અને સમજીએ. વાર્તાનું નામ છે ચિડિયાઘર કી સેર. ઇસ ઇકાઈ મેં ચિડિયાઘર કે કુછ જાનવરો કે બારે મેં બતાયા ગયા હૈ. આ પાઠમાં ચિડિયાઘર એટલે કે જે પ્રાણી સંગ્રહાલય છે તેમાં થોડાક જાનવરો વિશે કહેવામાં આવ્યું છે, જણાવવામાં આવ્યું છે. આપણે હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. કલ ગીતા અપને દાદાજી કે સાથ ચિડિયાઘર ગઈ થી. એક ગીતા નામની છોકરી જે પોતાના દાદાની સાથે ચિડિયાઘર એટલે કે જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં ગઈ હતી. ઉસને દેખા કી, એટલે અહીંયા જે આ ચિત્ર આપ્યું છે તેને આપણે નામ આપી દઈશું સિંહ. સિંહનું ચિત્ર જોઈએ એટલે કે શેર. ઉસને દેખા કી શેર કે પિંજરે કે પાસ બહુત ભીડ થી. એટલે ગીતાએ જોયું તો જ્યાં સિંહનું જે પિંજરું હતું ત્યાં આજુબાજુ ખૂબ જ માણસો હતા અને ત્યાં ભીડ હતી. શેર ગરજા તો સબ ડરકર પીછે હટ ગયે. જે સિંહ હતો એણે ગર્જના કરી, એણે મોટો અવાજ કર્યો એટલે બધા જ લોકો તેનાથી ડરીને પાછળ હટી ગયા. સામને લોક બંદર કો મૂંગફલી ઓર કેલા ખીલા રહે થે. સામે જોયું તો સામે ઘણા લોકો જે હતા ત્યાં વાંદરાને અને કેળા અને મૂંગફળી એટલે કે જે શિંગ દાણા જે છે એ ખવડાવી રહ્યા હતા. દાદાજીને કહા, એટલે કે દાદાજીએ કહ્યું, દેખો વહ લિખા હૈ, જો આ લખ્યું છે. ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ. જ્યાં દાદાજીએ એક જગ્યા પર વાંચન કર્યું તો ત્યાં એવું લખ્યું હતું કે ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ, એટલે જે પ્રાણી સંગ્રહાલયમાં રહેલા જાનવરો જેટલા છે એમણે ખવડાવવાની સખ્ત મનાઈ છે. ગીતા બોલ ઉઠી, દાદાજી વહ દેખે કાલે મુહ કા બંદર. પછી થોડી વાર થઈ એટલે ગીતા બોલી અને દાદાજીને કીધું કે દાદાજી વહ દેખીએ કાલે મોહ કા બંદર, એટલે કાળા મોઢાવાળો વાંદરો. દાદાજી હસ પડે. તો દાદા આ વાત સાંભળીને, ગીતાની આ નાજુક વાત સાંભળીને એ હસી પડ્યા અને બોલ્યા, બિટિયા વહ બંદર હૈ. એણે શું કીધું, બેટા આ તો વાંદરો છે. લંગુર કા મોહ કાલા હોતા હૈ, અને જે લંગુર હોય છે એનું મોઢું કાળું હોય છે. લંગુર એટલે કે એક વિશેષ પ્રકારનો વાંદરો જેમાં જેનું મોઢું કાળું અને પૂંછડી એમની લાંબી હોય છે, જેને લંગુર કહેવામાં આવે છે. એક જગહ ગેંડા દેખાઈ દિયા, એટલે એક જગ્યાએ ગેંડો જોવા મળ્યો. જીસકી નાક પર બડા સા સિંગ થા, અને જેનું નાક હતું ત્યાં એક મોટું શિંગડું હતું. સાથ વાલે બાડે મેં લંબી ગરદન વાલા જીરાફ ધીરે ધીરે ટહાલ રહ્યા હતા. બાજુની જે જગ્યા હતી ત્યાં એક લાંબી ગરદનવાળો જીરાફ ત્યાં ધીમે ધીમે ચાલી રહ્યો હતો. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લઈ ગઈ, અને પછી જ્યારે ગીતાએ એના દાદાનો હાથ પકડ્યો અને ખેંચીને આગળ લઈ ગઈ. વહા ભાલુ દો પેરો પર ખડા થા. આપણે જે રીંછ જે છે એને હિન્દીમાં ભાલુ કહેવામાં આવે છે. તો ત્યાં જ્યાં એમને દાદાજીને ગીતા ખેંચીને લઈ ગઈ હતી ત્યાં એક બે પગ પર ઊભે રહેલું રીંછ હતું. એક તાલાબ મેં રંગબેરંગી મછલી ઓર બતક તેર રહી હતી,
અને એક જે તળાવ હતું ત્યાં એક રંગબેરંગી માછલી અને બતક તરી રહ્યા હતા. ગીતાને દાદાજી કો દૂસરી ઓર ઇશારા કરકે દિખાતે હુએ કહા, અને જે ગીતા હતી એ બાળકીએ એને બીજી બાજુ ઇશારો કર્યો અને દાદાને કંઈક બતાવતા કહ્યું કે દાદાજી દાદાજી. વહ દેખે પથ્થર ચલ રહા હૈ, એણે શું કીધું કે દાદાજી સામે જુઓ પથ્થર ચાલી રહ્યું છે. દાદાજીને ઉસે સમજાતે હુએ બોલે. ગીતાની આ નાજુક વાત, નાનકડી વાત, જેણે પથ્થર કીધો તો દાદાજીએ એને સમજાવતા કહે છે કે બિટિયા બેટા, ય કછુઆ હૈ, આ કાચબો છે. જબ ઇસે ડર લગતા હૈ તો વહ અપની ગરદન ઓર હાથ પેર અપને ખોલ મેં છિપા લેતા હૈ. ખોલ એક એવી વસ્તુ છે જેમાં કાચબાનો જે પીઠ પરનો ભાગ જે સખ્ત હોય છે, જ્યારે પણ એના ઉપર મુસીબત આવે છે અથવા તો એને ડર લાગે છે ત્યારે તે પોતે પોતાના પગ અને એનું મોં એ પોતાની ખોલમાં એ સખ્ત ભાગની અંદર એ છુપાવી દે છે. એટલે જ કહેવામાં આવે છે જબ ઉસે ડર લગતા હૈ તો વહ અપની ગરદન ઓર હાથ પેર અપને ખોલ મેં છિપા લેતા હૈ, અને એના જે એને ડોક છે, એની ગરદન છે, એ પોતે હાથ અને પગ એને ખોલમાં એ છુપાવી દે છે. ખોલ ઇસકા રક્ષક હૈ, અને જે ખોલ જે છે એની એ એનું રક્ષક બનીને રહે છે. ગીતા દોડકર આગે ગઈ, અને ગીતા જે બાળકી હતી એ દોડીને આગળ ગઈ. એક બડે તાલાબ મેં મગર તેર રહે થે, એટલે જે મોટું તળાવ હતું ત્યાં મગરો, ઘણી બધી મગરો હતી એ તરી રહી હતી. જેસે હી એક મગરને મોં ખોલા, જેમ જ એણે એક મગરે પોતાનું મોઢું ખોલ્યું, ગીતાને ડરકર દાદાજી કા હાથ પકડી લિયા. અને આ વસ્તુ જોઈને ગીતા ડરી ગઈ, એટલે ડરેલી ગીતાએ પોતાના દાદાજીનો હાથ પકડી લીધો. કુછ ઓર આગે એક બડા સા પિંજરા થા, અને થોડોક આગળ એક ખૂબ જ મોટો પિંજરું હતું. ઉસને બહોત સી ચીડિયા થી ગોરૈયા થી, જે મોટું પિંજરું હતું ત્યાં ઘણી બધી ચકલીઓ હતી. ગીતાને ખુશી સે તાલી બજાઈ ઓર કહા, ગીતાએ ખુશીથી તાળી વગાડી અને કહ્યું, વાહ દેખો હરિયલ તોતા. એણે શું કીધું કે સામે જુઓ એક લીલા રંગનો પોપટ. દાદાજીને કહા, હા ઓર ઉધર દેખો વહ સફેદ વાલા વિદેશી કાતુઆ હૈ. દાદાજીએ સાંભળીને કહ્યું કે હા આ બાજુ જો, ત્યાં એક સફેદ રંગનો વિદેશી જે પોપટ છે જેને કાતુઆ કહેવામાં આવે છે. ઇસે કાતુઆ કહેતે હૈ, એને શું કહેવામાં આવે છે, કાતુઆ કહેવામાં આવે છે. ગીતા ચહ ચહ કર બોલી, અને ગીતા થોડી હચકાઈ હચકાઈને બોલે છે, દાદાજી કુછ ચીડિયા તો હમારે ઘર કે પાસ ભી દિખાઈ દેતી હૈ જૈસે ગોરૈયા. દાદાજીને કહે છે કે થોડીક એવી જે ચકલીઓ હોય છે જે આપણા ઘરની આસપાસ પણ આપણને જોવા મળે છે, જેમ કે આપણે ગોરૈયા જે ચકલી જોઈએ છે તે. પિછલે સાલ પિકનિક પર હમને બાગ મેં નાચતા હુઆ મોર ભી દેખા થા. પછી ગીતા થોડીક એની જે આગળની જે યાદ છે એ તાજી કરતા કહે છે કે પાછળના વર્ષે જ્યારે અમને પ્રવાસ ગયા હતા ત્યારે એ બાગમાં બગીચામાં એક અમે નાચતો કૂદતો એક જે મોર હતો જોયો હતો. દાદાજીને ગીતા કો બતાયા, દાદાજીએ ગીતાને કહ્યું કે સબસે બડા પક્ષી શુતુરમૃગ હોતા હૈ, અને દાદાજીએ એક સમજદારી અને સમજાવવા માટે કહે છે કે જ્ઞાન વધારવા માટે કહે છે કે જે સૌથી મોટું પક્ષી હોય તો શુતુરમૃગ છે. વહ દેખો શુતુરમૃગ પેડ કી છાયા મેં ખડા હૈ, અને પછી દાદાજીએ આગળ વાત વધારતા કહે છે કે સામે જો ત્યાં એક શુતુરમૃગ છે તે પેડની એટલે કે ઝાડની છાયામાં ઊભેલું છે.
ચિડિયાઘર મેં હાથી ઓર ઊંટ કી સવારી ભી કર સકતે હૈ. હવે જ્યાં પ્રાણી સંગ્રહાલય હતું ત્યાં એક હાથી અને ઊંટ જેના પર બેસીને આપણે ફરી શકીએ છીએ, એની સવારી કરી શકીએ છીએ. સામને આઈસ્ક્રીમ કા એક ઠેલા થા અને થોડીક સામે ત્યાં જોયું તો આઈસ્ક્રીમનો એક જગ્યા દુકાન હતી નાની, જે વેચણી કરવા માટે ઊભેલા હતા. દાદાજીને અપની લકડી ટીકાઈ ઓર ગીતા કે લીએ આઈસ્ક્રીમ ખરીદી અને પછી દાદાજીએ પોતાની જે લાકડી જે હતી એ ઊભી રાખી અને પછી ગીતા માટે આઈસ્ક્રીમ એણે ખરીદી. અબ તક દોનો થક ચૂકે થે અને આટલી બધી સેર કરી, આટલું બધું ફર્યા અને છેલ્લે અંતે એ લોકો થાકી ગયા હતા. વે ચિડિયાઘર કે દરવાજે સે બહાર આયે અને પછી તે ચિડિયાઘરની દરવાજાથી બહાર આવ્યા. બસ પકડી ઓર અપને ઘર આ ગયે અને છેલ્લે એણે પોતે પોતાના ઘર તરફ જતી બસ એણે પકડી અને પછી તેના પર બેસીને એ લોકો ઘર બાજુ જતા રહ્યા. આપણે આ કહાનીમાં જોઈ અને જ્યારે ગીતા અને એના દાદાજી ચિડિયાઘરની સેર કરવા માટે જાય છે અને ત્યાં એમણે જોયેલા પક્ષીઓ પશુઓને વિશે આ બાબત કહેવામાં આવેલી છે, જેમાં એણે શેર, સિંહ, વાંદરો, જીરાફ, ગેંડો, રીંછ, માછલી, બતક, કાચબો, મગર, કાતુઆ, પોપટ, ગોરૈયા જે ચકલી, શુતુરમૃગ, મોર, હાથી અને ઊંટની ઘણી બાબતની ચર્ચા એમણે કરી. હવે આગળ જોઈએ શબ્દાર્થ. આ પાઠમાંથી આપેલા અમુક શબ્દો જેની સમજૂતી. ચિડિયાઘર, ચિડિયાઘર એટલે વહ જગહ જહાં પશુ પક્ષી દેખને કે લીએ રખે જાતે હૈ. અહીંયા જોવા માટે જ પક્ષીઓને રાખેલા હોય છે તો એને ચિડિયાઘર કહેવામાં આવે છે. બાડા, ઘેરા હુઆ સ્થાન એટલે એવી જગ્યા જેને એકદમ કવર કરેલી હોય છે, ત્યાં કોઈપણ એક જે છે પશુ એ રહી શકે અને એકદમ એની એ જગ્યા એકદમ કવર કરેલી, જેને આપણે ઘેરા હુઆ સ્થાન કહી શકીએ. બીજું છે ખોલ. ખોલ એક એ વસ્તુ છે જે કછુએ કે ઉપર કા સખ્ત ભાગ, જે આપણે આગળ વાત કરી કે જેમાં એ કાચબાનો જે પોતાની ઢાલ જે છે એ ખોલ જે છે એનો રક્ષક છે, એવો સખ્ત ભાગ છે જેમાં તે પોતાની ગરદન અને પગને એ છુપાવી શકે છે અને પોતાની રક્ષા કરાવી શકે છે. પછી છે લંગૂર. લંગૂર એટલે કે એક વિશેષ પ્રકાર કા બંદર જિસકા મુંહ કાલા તથા પૂંછ લંબી હોતી હૈ. વાંદરો અને આ લંગૂર આમાં એટલો ફેર છે કે જેમાં લંગૂર જે છે એનું મોઢું કાળું હોય છે અને એની પૂંછડી એકદમ લાંબી હોય છે, જ્યારે વાંદરાનું મોં ગોરું હોય છે જ્યારે એની પૂંછડી ટૂંકી હોય છે. હવે જોઈએ આગળ હરિયલ. હરે રંગવાલા એટલે જે હરિયલ એટલે કે લીલો જ રંગ, જેનો લીલો રંગ હોય છે. હવે આ ચેપ્ટરનું આપણે અભ્યાસ જોઈએ. પહેલાં ઊંચી આવાજ મેં પઢીએ, તો આપેલો આ પ્રશ્ન આપણે માત્ર વાંચન કરવાનો છે અને સમજવાનો છે. તો આમાં ક્ષ આપેલો છે, તો ક્ષથી બનતા શબ્દ રક્ષક, રક્ષા અને પક્ષી. ત્રથી બનતા શબ્દ પત્ર, નેત્ર અને પુત્ર. જ્ઞથી આજ્ઞા, જ્ઞાન, પ્રજ્ઞા. અને છેલ્લું છે જે શ્રથી બનતા શબ્દ શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ. આવી રીતે ક્ષ, ત્ર, જ્ઞ અને શ્રથી બનતા શબ્દ જેને આપણે વાંચન કરી અને સમજવાનું છે. પછી આગળ આપ્યું છે બીજો પ્રશ્ન, પઢીએ ઓર લિખીએ. તો જેમાં શબ્દ આપ્યો છે કક, છ અને ઠ. આ જે જોડિયા શબ્દ છે
જેમ કે મક્ખન, મક્ખી, મચ્છર, મગરમચ્છ, ચિઠ્ઠી ઓર ગઠ્ઠર.